અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર બંદૂક સાથે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ. પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી ગેરકાયદેસર હથિયારના કેસો શોધી કાઢવા સારું જરૂરી સૂચના આપેલ હોય, જેથી એનએન ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓની આગેવાનીમાં એલસીબી ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પાંધેડો વિસ્તાર કાચા રસ્તા પર ખાખચોક મંદિર પાસે કુંભારિયા તાલુકો અંજાર ખાતેથી આરોપીને દેશી હાથ બનાવટની બંદૂક સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. પકડાયેલ આરોપી રફીક રમજુ ઝુલણ, ઉમર વર્ષ 27, રહેવાસી વર્લ્ડ વિઝન સોસાયટી, કુંભારિયા તાલુકો અંજાર. તેમની પાસેથી દેશી હાથ બનાવટની બંદૂક નંગ એક, જેની કિંમત રૂપિયા 2000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એનએન ચુડાસમા તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.